સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, એટલે હરિભક્તોને કંઈ લેવા દેવા ને. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે. ભગવાનનો ખોરાક આ છે, કોઈ ગર્વ કરે ને હડપ, એટલે એને ભૂઠો કરી નાખે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય, જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તેવી ભગવાન પણ કરી, તેવી ભગવાન તેની પણ કરી દે છે. એટલે હરિભક્તો સંતો, એમાં તમે જેવા દોષ પલઠો એ ભગવાન તમારી બુદ્ધિ કરી દે છે. તમે એમાં કોઈ દોષ કાઢો, આ સંત આવા છે, આ હરિભગત આવા છે, તો મહારાજ પણ તમારી બુદ્ધિ એવી કરી નાખે. સમજ પડી? સમજવા જેવી વાત છે કે આપણે બીજું કાંઈ કરવાનું નથી, કાંઈ નહીં. હરિભક્તોમાં દીવ ભાવ રાખો, સદભાવ રાખો, તો ભગવાન તમે બુદ્ધિ એવી કરી આવે. સંત હરિભક્તોમાં તમે જેવો ભાવ પલઠો એ ભગવાન તમારી બુદ્ધિ કરી દે છે. એટલે આપણને મનમાં થયું કે હરિભક્ત આવો છે આવો છે, અને એની ગણતી ના હોય, એને નીચ માને, અને કોઈ ભાર ના હોય, તો ભગવાન પણ તમારી બુદ્ધિ એવી કરી આગે કે તમને પણ એ અવગુણ પેસી જાય અંતરમાં. ભગવાન ગર્વગંજન છે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય, તમે બુદ્ધિ બુદ્ધિ બહુ લડાવો ને, ઝીણું ઝીણું કાતરો આવો છે, આવે ભગવાન પણ તમારી બુદ્ધિ કરી નાખે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તોને નિર્દોષ બુદ્ધિ રાખે, જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. ટોપમાં ટોપ કલમ છે. આપણે કોઈ સાધન કરવાનું નહીં, કાંઈ કરવાનું નહીં. હરિભક્તોને નિર્દોષ જાણો, તમે નિર્દોષ થઈ ગયા. તમે દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. હરિભક્તોમાં સંતોમાં દોષ ગ્રહણ કરે, આવા છે આવા છે, તો તમારી બુદ્ધિ પણ એવી થઈ જાય, બધા દોષ. અમે બોચાસણમાં અને બાળકોને ચોકલેટ આપતા હતા એક સંત, તો બધા દૂર રમતા હતા ને એ આવી ગયા. ચોકલેટ લેવા માટે દૂર રમતા એ આવી ગયા, દોડીને આવી ગયા. તો આપણે દોષ તમે ગ્રહણ કરો તો દૂર દૂર દોષ હોય ને એ આવી જાય. અને તમારે રમઝાણ બધી રમખાણ મચાવી દે. જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, આપણે આવું જ કરવાનું છે, તો ભગવાન તને નિર્દોષ કરી મૂકે છે. બીજી કોઈ રીતે નિર્દોષ થવાય એવું નથી. સંતો ભક્તોને નિર્દોષ જાણો તો ભગવાન એમાં ભગવાન ભરે, ભગવાનનો ભાગ આવે. અને ભગવાન એટલે ભગવાન ભરે તો ભક્તિ કહેવાય. તો એ આપણે ભક્ત ભગવાન અરે સંતો હરિભક્ત નિર્દોષ જાણીએ તો તમે
તમારી બુદ્ધિ ભગવાન નિર્દોષ કરી હોય. એ પેલું કાયદો એક્શન ઇક્વલ ટુ રિએક્શન એવું નથી, પણ ભગવાન અંદર ભરે, ભગવાન તમારી બુદ્ધિ નિર્દોષ કરે. બધા દોષ ગ્રહણ કરતો હોય તો તેના બધા દોષ આવીને વસે, બધા આખા ગામના બધે ખૂણે ખાંચરે બધા દોષ આવીને વસે, અને પછી કેવી મજા આવે. દોષ ગ્રહણ કરતો તેના બધા દોષ આવીને વસે. ભક્તમાં દોષ ના હોય, હવે આ તો દોષ જ ના હોય, અને ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ, નિર્દોષ છે પણ એમાં દોષ જુએ, દોષ કર ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી. વગર અગ્નિએ તન બળે છે. એક ઓલી અગરબત્તી હોય ને, આપણે આમ કંઈક કરવા જતા અને ઝાટકો લાગે અગરબત્તીની જરાક, તો વગર અગ્નિએ તન ભરે કાંઈ સુખ ના આવે. ને સત્સંગમાં રહેતો આવા દિવ્ય સત્સંગ, દિવ્ય પ્રકાશ યુક્ત આવા સત્સંગ જેમાં શ્રીજી મહારાજ, ગુણાતન સ્વામી અને એકાંતિક ભક્તો વસે છે, એ સત્સંગમાં પણ એને ટાળક ના થાય અને અગ્નિ બરે, અગ્નિ વગર અગ્નિએ બરે છે. તો જો આ સત્સંગમાં કમાણી કરી લો ને આવા ધંધા સુગમ કરે છે. આ ભગવાન સારું સારું જુઓ, બધાને બળ આપો, પ્રેરણા આપો, એવી વાત કરો તો ભગવાન તમારી બુદ્ધિ એવી કરી દે છે, નહીં તો બધું કાળામાં. આવા દિવ્ય સત્સંગ મળ્યા પછી પણ કાળામાં પડે કેવું કહેવાય, વગર અગ્નિએ તન બરે કેવું કહેવાય. તે ભગવાનને રાજી કરવાને વિચાર કરો, ભગવાન જે રીતે રાજી થાય એમ કરો. તો ભગવાન કોઈના દોષ જોવામાં રાજી, કોઈના દોષ જોવામાં ભગવાન રાજી, કોઈના હેરાન કરવામાં ભગવાન રાજી. તો જો આ ભગવાન રાજી કરવા માટે આ બધું જોવું પડે. અને ભગવાન જો મહારાજ કહે, સંત ભગવાન અને હરિભક્તો, સંત ભગવાન અને હરિભક્તો જેમ પ્રસન્ન થાય તેમ મન કરો વચને કરે તેની અલૌકિક મતિ કહેવાય, અને તેનો સત્સંગ પણ શુભ છે. જો આ સત્સંગમાં નેગેટિવ કોઈ વાત જ નથી, બધા દિવ્ય અલૌક, અને કોઈ દિવ્ય ના હોય પણ તમે આમાં દિવ્ય માનો, ભગવાન તમે બુદ્ધિ દિવ્ય કરી નાખે. ભલે ભગવાન ભક્તોમાં સંતોમાં દોષ હોય કે ના હોય, પણ તમે જો એનામાં દોષ ના પડઠો, દોષ હોય છતાં દોષ ના પડઠો, તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે. તે લાભ લઈ લેવો. અવરાઈ સુકમ કરવી, જેમાં ખોટનો ધંધો હોય સુકમ માથે લેવી, એટલે બધાને દિવ્ય સમજે. જો મહારાજે કહ્યું બધાને દિવ્ય જુએ, એ બધા નિર્દોષ જુએ, એ જ બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા શું? બધાને નિર્દોષ જોવા, એ બ્રહ્મ વિદ્યા. જો એટલે આ સત્સંગમાં બોલો, તમારો કચરો ક્યાંય, આ દિવ્ય સત્સંગ ઉણા ખાંચરે કોઈ જગ્યાએ કચરો ના મળે, અને તમે કાઢીને કચરો કાઢો ખિસ્સામાંથી, સત્સંગ ડોળાય,
સત્સંગ ડોળાવીને છે તો દરિયો છે દિવ્યતાનો, પણ આપણને દુઃખ થાય, આપણને નડે એ ભગવાન ગર્વગંજન છે. જેની મતી સંત હરિજનમાં જીવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. આ કલમ પકડવી, આ પકડીને છોડી ના દેવી, ગમે ત્યાં લાતાલાત ના કરવી, આ કલમ પકડી આ જીવ સાથે જડી દેવી. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તે નિર્દોષ કરી મૂકે છે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. આવા ધંધા ના કરવા. દોષ ગ્રહણ કરતો હોય બધા બધેથી દોષ આવીને તમને હેરાન કરી નાખે. ભક્તમાં દોષ ના હોય ને જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી. વગર અગ્નિએ તન ભરે છે. હવે આ કેટલી વાર વાંચીશું ને તો માંડ ભેજામાં ઉતરશે. આ તો જો બીજી વાર વાંચ્યું તો આપણને નવું લાગે છે. એવું છે, અંતરની વ્યથા કહેવાય નહીં ને સેવાય નહીં. એટલે ઓલા જેને વગર અગ્નિએ તન ભરતું હોય અને અંતરમાં અસુખ રહે એ કહેવાય નહીં, સેવાય નહીં, એ બધી સ્થિતિ થાય. અંતર વ્યથા કહેવાય નહીં ને સેવાય નહીં એવી થાય છે. પણ એ દંભી ક્યાં સુધી છુપાવી રાખે, અંતર અમે બધું જ જાણે છે. ભગવાન તમે શું છુપાવો છો, બધું જ જાણે છે. તમારી વ્યથા, તમારા ભાવ અને બીજા આપણા ગમે એવા ભાવ, પણ સંતરી ભક્તો માટે સદભાવ હોય ભગવાને એ ગમે છે. અને સંપમાં આવું આવે છે, સંપમાં આ બધી વાત આવે છે. સંપમાં શું કે આપણા તરફથી, બીજા તરફથી નહીં, આપણે સંપ ડિમાન્ડ ના કરવું, આપણે આપવું સંપ. તો સંપ કેવી રીતે આપવું, મારે સંપ રાખવા માટે કેવા વિચારો કરવા, મારે સંપ માટે રાખવા માટે કેવું વર્તન કરવું, કેવી રીતે ઉઠવું બેસવું, કેવી રીતે ચાલવું, આપણા તરફથી વિચાર કરવા. સામાથી નહીં. યોગી આપા મુંબઈમાં વાત કરતા હતા અને એક હરિભગત ઊભા થયા અને હરિભગત, બાપા તમે સાવ સાચી વાત કરો છો, આ મારે જરૂર છે, પણ આ કોઈ સંપ રાખતો, કોઈ મને પૈસા આપતો નથી. બાપા કે બેસી જાઓ બેસી જાઓ, પૈસા બેસાડી દીધા. પછી બાપા કે અડધો રોટલો મળે છે ઘા, તો અડધામાંથી અડધું આપવું એ સંપ. અડધા રોટલાને પૂરું કરવું એ સંભ નહીં. જો અહીંયા હરિભક્તો કેવા દ્રષ્ટાંતો મળ્યા છે કે એને પોતાને ભીડ હોય પણ તોય સંપ રાખીને સામા હરિભગતને. કેટલા બધા હરિભક્ત અહીં તો ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ અને અમે બીજે બધા હશે, પણ અહીંયા તો અમે દ્રષ્ટાંતો જબરદસ્ત મળ્યા કે પોતાને તકલીફ હોય તો પણ એમાંથી મદદ કરે એવી વાત છે. તો આ સંપ કહેવાય. સંપ અડધા રોટલાને પૂરો કરવો એ સંપ નહીં, અડધામાંથી અડધું આપવું એ સંપ કહેવાય. તો જો આવા બધા મૂલ્યો આવે આ સંપીને, જો કેટલા હરિભક્તો અહીંયા છે અને કોઈ રિલેશન નહીં, નાત નહીં, પણ એને હરિભગત છે, સત્સંગમાં આવે છે,
એના માટે ઘસાયા છે. સંત ભગવાન અને હરિભક્તો જેમ પ્રસન્ન થાય તેમ મન કરવચને કરે તેની અલૌકિક મતિ કહેવાય, ને તેનો સત્સંગ પણ શુભ છે. જે કેવળ ભગવાનની, કેવળ સંતની, હરિભક્તો પણ રાજી થાય અને એના મન કરવચને સેવા કરે તો મહારાજ કહે એની શુભ મતિ છે અને અલૌકિક મતિ કહેવાય અને સત્સંગ પણ શુભ છે. આ કરો સત્સંગ આ છે. એટલે સત્સંગમાં ઘસવાની જ વાત છે, ઘસવાની વાત નથી, ઘસાવવું છે. અને મન ધાર્યું મૂકવાનું, સહન કરવાનું, કોઈ બે શબ્દ ભૂલી જાય સહન કરવાનું. આ તો આપણે બેઠા છીએ બધા દયા થઈને, પણ પહેલી લાઈનના કોઈને ઉપાડે અને ચોથી લાઈનમાં મૂકે અને ચોથી લાઈનવાળો પહેલી તમારી જગ્યા મૂકે, શું થાય? જો ત્યાં મન સ્થિર રહે ભલે ચોથી લાઈનમાં, ચોથી લાઈન મૂક્યો તો ખરો ને, મારો સ્થાન જ નહોતો આ સત્સંગમાં, પણ ચોથી લાઈને મૂક્યો ખરો, ગુણ લેવા દે. સત્સંગમાં પગ મૂકે કેટલી મોટી વાત છે. આ સત્સંગ બહુ કિંમતી વસ્તુ છે. સત્સંગને જેમ તેમ ફગાવો નહીં, લાતા લાતના કંઈ ફૂટબોલની જેમ સત્સંગ જારી રાખો, હૃદયસ્થ કરવું. જેમ સત્સંગની કિંમત તમને વધુ એમ તમે વધુ મોટા કહેવાય છે. સત્સંગને તમે જે રીતે જોતા હશો એ રીતે તમને ફળ મળશે. સંતની કૃપાથી અલૌકિક મતિ થાય છે. સંતની કૃપાથી અલૌકિક મતિ, તો પોતાનું ડાપણ ના કરે. જે કંઈ સદવિચાર આવે એ ભગવાનને સંતની દયાથી જ થાય છે. એ તો આપણે તો ગમે એવા વિચારો કરીએ ને ભગવાનની કૃપા, જો ભગવાનની કૃપા હોય તો સારા વિચારો આવે, સત્સંગમાં દીવ ભાવ રહે, આ બધું છે સંતની કૃપા. સંતની કૃપા ના હોય તો આડાવરી બધું ગમે એમ કરે બોલે એવું થાય. આમ દેખાતો હોય સંત સેવા કરે બધું કરે, પણ સત્સંગ, સત્સંગની કૃપા ક્યારે કહેવાય? તમે બધામાં દીવ ભાવ દેખાય તો સંતની કૃપા થઈ જાણી. સંતની કૃપાથી અલૌકિક મતિ થાય છે. પછી હરિજનની દૈહિક બાહ્ય ક્રિયા પણ નિર્દોષ લાગે છે. કેવા કહે, જે યોગીઓ આપણે સ્પેશિયલ ટ્રેનમાં પોન્ડિચેરી પહોંચ્યા અને બાપાને બીજી વાર નાહવાનું થયું, તો બાપા બીજી વાર ના આપે, બાપા કહે કે આપણે પ્રદક્ષિણા ફરી છીએ ટ્રેનને, હવે એટલી મોટી એટલા બધા ડબ્બા, 18 ડબ્બા હતા, તો પ્રદક્ષિણા 1 કિલોમીટર થાય, તો 1 પ્રદક્ષિણા ફરી, 1.5 પ્રદક્ષિણા ફરી, પછી બાપા દંડવટ કરવા લાગ્યા. તો અમે બે યુવકો હતા, બાપાને કે બાપા કોને દંડવટ કરો છો? બાપા કે હરિભક્તોને. બાપા હરિભક્તો તો આશ્રમ જોવા ગયા છે, અહીં કોઈ નથી. બાપા કે એનું સામાન છે ને, એમનું સામાન છે ને, સામાનને દંડવટ કરે. જો અમારે કે ને સંત હરિ, પછી સંતની કૃપાથી અલૌકિક મતિ થાય છે. પછી હરિજનની દૈહિક બાહ્ય ક્રિયા પણ નિર્દોષ લાગે છે. જો બધું દિવ્ય, ખાલી વ્યક્તિ દિવ્ય નહીં, એના સામાન આમાન બધું બધું જ દિવ્ય લાગે. સૌમાં નિર્દોષ બુદ્ધિ થઈ જાય તે સંતની કૃપા વિના થાય નહીં. સૌમાં નિર્દોષ, એક બેમાં નહીં, સૌમાં નિર્દોષ બુદ્ધિ થાય. જે નિર્દોષ ના હોય